નમસ્કાર, શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું પ્રિયંકા ભાગલે. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે વેકેશન પૂરું થઈ ગયું છે દિવાળીનું, હવે આપણે ફરીથી આપણા અભ્યાસની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયની અંદર આપણું જે 6ઠું ચેપ્ટર છે દહન અને જ્યોત, તેની આગળ ચર્ચા કરવાના છીએ. તો દહન અને જ્યોત જે છે, તો મિત્રો પહેલા આપણે એનું ટાઇટલ સમજી લઈએ અને ત્યાર પછી આપણે એના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. તો દહન એટલે શું? તો દહન જે છે મિત્રો, તમે રોજબરોજના જીવનની અંદર દહન જે છે તેનો તમે ઘણો જ ઉપયોગ કરો છો. ક્યાં ક્યાં ઉપયોગ કરો? તો રસોઈ ઘરની અંદર, ત્યારબાદ વાહનો ચલાવવા માટે, એવી જ રીતે ફેક્ટરીઓ ચલાવવા માટે વિવિધ જગ્યાએ આ દહનનો ઉપયોગ થાય છે. તમે કેટલાક બળતણ વિશે જણાવી શકશો મિત્રો? તો હાલ આપણે લાકડું છે, કોલસો છે, કેરોસીન છે, એલપીજી ગેસ છે, સીએનજી ગેસ છે, એ બધા જ જે છે એ બળતણના ઉદાહરણો છે. મિત્રો, આપણે આપણા રોજબરોજના જીવનની અંદર ઘણા બધા બળતણો વિશેનો અભ્યાસ જે છે એ લાસ્ટ ચેપ્ટરની અંદર કરી ગયા છે, જેની અંદર આપણે પેટ્રોલિયમ ને કુદરતી વાયુ એના આગળ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો હવે મિત્રો, આ દહન જે છે એ કેવી રીતે થાય તેની વિશે આપણે ચર્ચા કરવાના છે, અને જ્યોત, જ્યોતના કેટલા પ્રકાર છે, કેવા કેવા પ્રકારની જ્યોત હોય તેનો પણ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું. તો મિત્રો, શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. દહન શું છે? દહન એ શું છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો દહન મિત્રો, તમે ગયા વર્ષે એટલે કે તમે 7મા ધોરણમાં હતા ત્યારે તમે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં ગરમ કરો છો, તો તે વિશેનો તમે પ્રયોગ જે છે કરી ગયા છો અને તેના વિશે શીખી પણ ગયા છો. શું થાય મિત્રો? તો કે મેગ્નેશિયમની પટ્ટી જે છે તેને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો આ મેગ્નેશિયમની પટ્ટી જે છે તેમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તેવી રીતે મિત્રો, આપણે બીજું એક બળતણ લઈએ તો છે કોલસો. કોલસો જે છે તેને પણ હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો શું થાય? તો જો એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે, તેની સાથે પ્રકાશ અને ઉર્જા પણ મુક્ત કરે છે. તો આ છે મિત્રો, એ થઈ ગયું દહન જે છે એ. દહન એટલે શું? તો તેની આપણે વ્યાખ્યા આપી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે તો તેને દહન કહે છે. મિત્રો, કોને કહેવાય દહન? તો જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ કોની સાથે પ્રક્રિયા કરે? તો કે ઓક્સિજનની હાજરીમાં જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે તો તેવી રાસાયણિક પ્રક્રિયા જે છે તેને શું કહેવામાં આવે? તો કે દહન કહે છે. અને દહન તથા જે પદાર્થ છે તેને દહનશીલ, જે પદાર્થનું દહન કરી શકાય તેને દહનશીલ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. આ દહનશીલ પદાર્થને મિત્રો બળતણ પણ કહી શકાય. અહીં મિત્રો, આપણું દહન એટલે શું તેની વાત જે છે અહીંયા પૂર્ણ થાય છે. હવે મિત્રો, આપણે જોવાનું છે કેવી પરિસ્થિતિમાં દહન થઈ શકે, દહન એ કેવી પરિસ્થિતિમાં થઈ શકે તેની આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, આપણે દહન એટલે શું તેની અંદર આપણે બે પ્રયોગો વિશે વાત કરી, જેમાં પહેલું છે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, જેની અંદર મેગ્નેશિયમ છે એ દહનશીલ પદાર્થ છે. તેવી જ રીતે કોલસાને હવાની હાજરીમાં દહન કરતા શું મળે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. અહીં કોલસો જે છે એ પણ શું છે? તો કે દહનશીલ પદાર્થ એટલે કે બળતણ છે. અહીં મિત્રો, આપણું દહન એટલે શું એની વાત જે છે પૂર્ણ થાય છે. હવે જોઈએ કેવી પરિસ્થિતિમાં દહન થઈ શકે. મિત્રો, આગળ જે આપણે બે પ્રયોગો જોઈ ગયા તે મુજબ દહન જે છે તે હવાની હાજરીમાં જ શક્ય બને છે, ઓક્સિજનની હાજરી હોય તો જ દહન થઈ શકે. તો આમાં દહન કેવી રીતે થાય તેના માટે આપણા બુકની અંદર એક પ્રયોગ આપ્યો છે, જેની અંદર એક ટેબલ ઉપર મીણબત્તી રાખવામાં આવે છે. ધારો કે આ ટેબલ છે, એના ઉપર મીણબત્તી ગોઠવવામાં આવે છે અને તેને સળગાવેલી છે. તેને એક કાચની ચીમની વડે આવી રીતે રાખવામાં આવે છે અને અહીંયા લાકડાની પટ્ટીઓ છે જેના ઉપર કાચની ચીમની જે છે મૂકેલી છે. મિત્રો, અહીંયા શું થશે? તો કે આ હવા જે છે એ નીચે લાકડાની પટ્ટીઓ ઉપર કાચની ચીમની ગોઠવેલી હોવાને કારણે નીચેથી હવા જે છે
એ આ ચીમનીની અંદર પસાર થાય છે અને ચીમનીનું મુખ ઉપર જે છે ખુલ્લું છે. તો આ જે જ્યોત છે આપણી મીણબત્તીની જ્યોત એ વ્યવસ્થિત રીતે સળગે છે અને આપણે આપી દઈએ નંબર એ. હવે બીજી વખત પ્રયોગ દરમિયાન શું કરવાનું છે તો બીની અંદર આ નીચે જે બે પટ્ટીઓ રાખવામાં આવી રહી છે લાકડાની તેને કાઢી લેવાની છે અને આ મીણબત્તીને એમની એમ રાખીશું આપણે અને એને આજુબાજુ ચીમની ગોઠવી દઈશું. તો આ વખતે મિત્રો શું થશે તો આ જ્યોત જે છે એ આ પ્રકારની કઈ થશે. આ બી અને સી જે છે એની અંદર મીણબત્તી છે એ મીણબત્તીની આસપાસ ચીમની ગોઠવી છે જેમાં નીચેનો ભાગ જે છે એ ટેબલ સાથે જોઈન્ટ થઈ ગયો છે ચીમનીનો અને ઉપરના ભાગે ચીમનીના ઉપરના ભાગે કાચની એક પ્લેટ મૂકી દેવામાં આવે છે. તો મિત્રો શું થશે તો એની અંદર એ બી અને આપણે નામ આપીએ સી. તો આ એની અંદર શું થશે તો એની અંદર જ્યારે મીણબત્તીને સળગાવેલી છે ચીમની ગોઠવવામાં આવી છે પરંતુ નીચેથી હવાની અવર જવર થાય છે તો જેના કારણે આ જે છે મીણબત્તી તેની જે જ્યોત સળગે છે તેને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે તેથી આ જે જ્યોત છે વ્યવસ્થિત રીતે સળગશે. જ્યારે બીની અંદર તમે જોશો તો શું થાય છે તો કે નીચેથી આ બંને પટ્ટીઓ કાઢી લીધી છે આપણે તો ચીમની જે છે એ બેઠી નીચેની તરફથી સીલ થઈ ગયું છે અને ઉપરની તરફથી હવાની અવર જવર થઈ શકે છે. તો શું થશે તો આ મીણબત્તીની જ્યોત જે છે એ એક ધારી સળગશે નહીં તેમાંથી ધુમાડો ઉત્પન્ન થશે. અને સી જે છે એની અંદર તમે જોશો તો આ મીણબત્તીને ટેબલ ઉપર ગોઠવેલી છે અને એના ઉપર જે ચીમની ગોઠવવામાં આવેલી છે ચીમનીની ઉપર પણ કાચ રાખવામાં આવેલો છે જેથી આ જે મીણબત્તી છે એ પૂરેપૂરી રીતે હવા ચુસ્ત રીતે બંધ થઈ ગઈ છે જેના કારણે હવે તેમાં જ્યોત જોવા મળશે નહીં. તો મિત્રો આ પ્રયોગ પરથી આપણે શું કહી શકીએ તો કે કોઈ પણ વસ્તુનું દહન થવા માટે શું જરૂરી છે તો કે હવાની હાજરી ખૂબ જ જરૂરી છે. મિત્રો ચાલો આના ઉપરથી આપણે એક પ્રયોગની વાત કરીએ તો તમે જોશો કે કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગી જાય તો તેને ઉપર ધાબળો ઉડાવી દેવામાં આવે છે. બરાબર તો કેમ ધાબળો ઉડાવી દેવામાં આવે તો કે જો એને વધારે ને વધારે ઓક્સિજન વધારે ને વધારે હવા મળતી રહે તો એ આગ વધારે ને વધારે શકે તેથી ઉપરથી ધાબળો ઉડાવી દેવામાં આવે જેના કારણે આગ જે છે તે ઉડાવી શકાય છે. મિત્રો હવે આપણે જોઈએ કે કેટલીક વખત કોઈ પદાર્થ સળગે છે તો તે જ્યોત ઉત્પન્ન કરે છે જ્યારે કેટલીક વખત જ્યોત ઉત્પન્ન થતી નથી. મિત્રો આપણે આ મીણબત્તીની વાત કરીએ તો એની અંદર જ્યોત ઉત્પન્ન થાય છે પણ કોલસાને સળગાવશો તો જ્યોત ઉત્પન્ન થશે તો કે ના એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે એમાં કોલસામાં જ્યોત ઉત્પન્ન થતી નથી. આ વિદ્યાર્થી મિત્રો આ ઓક્સિજનની હાજરીની અંદર જ આ દહનની પ્રક્રિયા શક્ય બની શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્વલન બિંદુ એટલે શું તેની ચર્ચા કરવાના છે. જ્વલન બિંદુ કોને કહેવાય તો એવું એક બિંદુ કે જે નીચામાં નીચા તાપમાને કોઈ પદાર્થ જે છે એની સળગવાની શરૂઆત થાય તેને શું કહેવામાં આવે તેનું જ્વલન બિંદુ કહે છે. મિત્રો આપણે વાત કરીએ દીવાસળીની. દીવાસળીને ઓરડાના તાપમાને રાખી મૂકવામાં આવે તો શું એ સળગી જશે તો કે ના એવું થતું નથી. એને તમારે દીવાસળીના સાઈડના ભાગે ઘસવું પડે તો જ દીવાસળી જે છે એ સળગશે. તેવી જ રીતે જો કાગળ છે એ કાગળને દીવાસળીના સંપર્ક સળગતી દીવાસળીના નજીક લઈ જવામાં આવે તો કાગળ સળગી ઉઠે છે જેનો અભ્યાસ તમે કર્યો જ છે. તેવી જ રીતે જો લાકડાને દીવાસળી નજીક લઈ જવામાં આવે તો શું તે સળગશે ખરું તો કે લાકડાને દીવાસળીની નજીક લઈ જવામાં આવે તો એ સળગતું નથી. મિત્રો લાકડું સળગાવવા માટે લાકડું કે કોલસાને સળગાવવા માટે આપણે શું કરવું પડે તો કે કાગળ અથવા તો કેરોસીનનો ઉપયોગ કરવો પડે છે. તેવી રીતે કેરોસીનને દીવાસળીની નજીક લઈ જવામાં આવે તો એ સળગી ઉઠે છે. તો મિત્રો આ જે આપણે એક્ઝામ્પલ્સ જોયા આ એક્ઝામ્પલ ઉપરથી આપણે એમ કહી શકીએ કે દરેક પદાર્થનું જ્વલન બિંદુ એટલે કે તેની સળગવાનું શરૂઆત જે થાય છે એ શરૂઆતનું બિંદુ જે છે એ જુદું જુદું હોય છે. તો જ્યારે તમે દીવાસળીને માચીસ ઉપર ઘસો છો
ત્યારે જ તે સળગે છે. તેવી જ રીતે મિત્રો, સળગતી દિવાસળીની નજીક કાગળને લઈ જવામાં આવે તો સૂકું કાગળ જે છે એ ઝડપથી આગ પકડી લે છે. એટલે કે શું થાય, તો તેનું જ્વલન બિંદુ જે છે એ ખૂબ નીચું હશે, એટલે ઝડપથી આગ પકડી લે. તેવી જ રીતે મિત્રો, કડાઈમાં રાખેલું તેલ, કડાઈની અંદર તેલ ગરમ કરવા આપણે મૂક્યું છે અને તમે એમાં જ એને ગરમ થવા દો, તો કેટલાક સમય પછી એ શું થશે, તો કે તેલ સળગવા માંડે છે, એટલે કે એનું જ્વલન બિંદુ આવી જાય એટલે એ સળગવા માંડે. તેવી રીતે કેરોસીન, કેરોસીનને પણ એક પાત્રમાં લઈને તેને ગરમ કરવામાં આવે, થોડા ક્ષણો પછી એ સળગવા માંડશે. જ્યારે લાકડું છે તેને થોડી વાર માટે ગરમ કરો એ સળગશે ખરું, તો કે ના, એવું થતું નથી. તેને તો આપણે કેરોસીન અથવા તો કાગળની મદદથી સળગાવવું પડે છે. તો મિત્રો, આ થઈ ગઈ આપણી જ્વલન બિંદુની વાત, કે દરેક પદાર્થ જે છે એ જુદા જ્વલન બિંદુ ધરાવે છે. તેથી વિદ્યાર્થી મિત્રો, કેરોસીનનો સંગ્રહ જે છે એ વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે અને તેને કોઈ એક વ્યવસ્થિત જગ્યાએ સ્ટોર કરવામાં આવે છે, જેથી તે ઝડપથી સળગી ન ઉઠે. મિત્રો, તમે ત્યારબાદ સાંભળ્યું જ હશે કે જંગલની અંદર કેટલી વખત વધારે ઉનાળાના સમયમાં વધારે તાપને કારણે સૂકું ઘાસ જે છે એ સળગવા માંડે છે અને આવી રીતે આખું જંગલ જે છે એ સળગી ઉઠે છે. તો તે ત્યારે શું થાય, તો તે જ્વલન બિંદુએ તાપમાન એટલું બધું વધી જાય કે ઘાસનું જ્વલન બિંદુ જે છે ત્યાં સુધી તાપમાન પહોંચી જાય, જેથી ઘાસ જે છે એ સળગવા માંડે અને ત્યારબાદ આખા જંગલની અંદર આગ લાગી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે છે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે, આગને કાબૂમાં લાવવી પણ ખૂબ જ અઘરી છે. હવે મિત્રો, આપણે આપણા નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ, તો કે જ્વલનશીલ પદાર્થો. જ્વલનશીલ પદાર્થો એટલે શું, તો કે જે પદાર્થ એના જ્વલન બિંદુએ સળગવા માંડે તો તેવા પદાર્થને જ્વલનશીલ પદાર્થો કહે છે. કેટલાક પદાર્થો વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે ઝડપથી સળગી ઉઠે છે. આજે તમે કેટલાક જ્વલનશીલ પદાર્થો જે છે તેના એક્ઝામ્પલ્સ તમે આપી શકો છો, જેમ કે જ્વલનશીલ પદાર્થો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે. જેમ કે કોલસો છે, પ્રેમ છે, લાકડું છે. પ્રવાહીની અંદર જોઈએ તો કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આ બધા જ્વલનશીલ પદાર્થો એટલે કે બળતણો છે. ત્યારબાદ હવા, વાયુમાં જોઈએ તો એલપીજી ગેસ, સીએનજી ગેસ આ બધા પણ જે છે એ જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણો છે. તો મિત્રો, ત્યારબાદ આને સમજવા માટે બીજી એક પ્રવૃત્તિ છે કે જ્વલન બિંદુએ પહોંચતા જે છે એ વસ્તુ સળગવા માંડે, તેના માટે એક પ્રયોગ છે જેની અંદર આપણે એક કાગળ છે એ કાગળનો રોલ બનાવવાનો છે. કાગળનો આપણે કપ બનાવીશું આ પ્રમાણે. મીણબત્તી છે, બે મીણબત્તી લઈશું આપણે. આ મીણબત્તીની ઉપર આપણે કાગળનો કપ જે છે એને ગરમ કરવાનો છે. એક આ એ નંબર છે અને આ બી નંબર છે. આની અંદર શું થશે મિત્રો, આ એની અંદર આપણે પાણી ભરેલું છે, આ કાગળના કપની અંદર પાણી ભરવામાં આવ્યું છે, જ્યારે આ કાગળનો કપ જે છે એ ખાલી છે. હવે શું થશે, જ્યારે તમે મીણબત્તી પર આ કાગળના કપને ગરમ કરશો તો આ કાગળનો કપ જે છે ઝડપથી સળગી ઉઠે છે, જ્યારે આ કાગળનો કપ જે છે સળગતો નથી. આવું કેમ, કારણ કે તેની અંદર પાણી ભરવામાં આવ્યું છે. હવે જ્યાં સુધી આ પાણીનું જ્વલન બિંદુ સુધી તાપમાન ન વધે ત્યાં સુધી એ સળગતું નથી, બરાબર. તો એને સમજવા માટેનું એક એક્ઝામ્પલ છે. તો મિત્રો, આજે આપણે આ ચાર ટોપિક જે પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે આગ લાગે તો તેનાથી સુરક્ષા કેવી રીતે મેળવવી, આગને બુઝાવવી કેવી રીતે, તેની આગળ ચર્ચા કરવાના છે. તો મિત્રો, આજના આ વિડીયો ઉપરથી તમારે જે હોમવર્ક કરવાનું છે એ લખી લો. આજનું હોમવર્ક, પહેલો પ્રશ્ન છે, દહન શું છે, દહન એટલે શું. અહીંયા આપણે લખીએ, દહન એટલે કેવી પરિસ્થિતિમાં દહન થઈ શકે, પ્રયોગ દ્વારા સમજાવો. જ્વલન બિંદુ એટલે શું, જ્વલનશીલ પદાર્થો એટલે શું. અને પાંચમો પ્રશ્ન છે, જ્વલનશીલ પદાર્થોના ઉદાહરણ આપો. મિત્રો, આજ
આજના વિડિયો ઉપરથી તમારે આ પાંચે પાંચ પ્રશ્નોના જવાબો તમારા નોટની અંદર લખવાના છે અને મોડે પણ કરવાના રહેશે અને ફોટો પાડીને મોકલાવાના છે. થેન્ક યુ.